ચાલો તો આપણે હવે આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્ર કેમ છો? અને આ ફરી પાછા શરૂ થાય છે કૂટ પ્રશ્નો. માઠાકૂટ, માઠા ફૂટો એટલે એને કહેવાય કૂટ પ્રશ્નો. આ તમારે 3 માર્કનો વિભાગ સીમાં એક પ્રશ્ન આવો કંઈક તો દેખાશે જ. આ ચેપ્ટર તમને ખબર છે 1, 2 અને 3, 1 ગુણ 2 ગુણ અને 3 ગુણ. 2 ગુણના લગભગ આપણે પ્રશ્નો પૂરા કરી દીધા, હવે 3 ગુણના બધા પ્રશ્નો ચાલે છે. અને તમે જોશો કે મેં જેટલા પણ સરખા છે એવા બધા પ્રશ્નો ભેગા કર્યા કે આજે આપણે સંખ્યા આધારિત કૂટ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. હવે અહીંયા કન્ફ્યુઝન શું થશે કે 3rd ચેપ્ટર અને 4th ચેપ્ટર બંને ભેગું થશે, પ્લસ પરીક્ષામાં એવું બાજુમાં નહીં લખે કે ચેપ્ટર 3 મુજબ ગણવો કે ચેપ્ટર 4 મુજબ. તો આપણને કશો વાંધો નથી, તમે ચેપ્ટર 3થી બી ગણી કાઢશો ને તો તમારે એને ચેપ્ટર 4માં કન્વર્ટ કરતાં આવડવું જોઈએ. એટલે કે ચેપ્ટર 3 શું છે? દ્વિચલ છે, એક્સ ને વાય. અને આ શું છે? એક જ ચલ છે, એક્સ વાળું. એટલે દ્વિઘાત એટલે ભાઈ 2 ઘાતવાળું સમીકરણ છે, પણ ચલ એક જ છે, એક્સ. જ્યારે 3rd ચેપ્ટરમાં 2 ચલ છે, એક્સ અને વાય. તો વાય બરાબર કરી દેવાનો આદેશ આપી દેવાનો એટલે તમારું એક ચલમાં ફેરવાઈ જાય, સિમ્પલ. તમે ભૂલથી જો વાય ધારી લીધો આ દાખલાઓમાં, કશો વાંધો નહીં, એ વાયનો આદેશ લઈ લેવાનો, એ તમારો એક્સમાં કન્વર્ટ થઈ ગયું, આખું સમીકરણ દ્વિઘાત બની જશે. ચાલો જેમ જેમ આવશે તેમ આપણે જોઈશું. શું કહે છે પહેલો પ્રશ્ન જુઓ. 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306, આ પૂર્ણાંક શોધો. હવે તમે વિચારો કે 2 ક્રમિક ધન પૂર્ણાંક, ધન એટલે કોઈ બી એકથી શરૂ કરીએ, એક પછી આવે 2. હવે 1 અને 2નો ગુણાકાર કરે તો 2 જ આવે. તો એવી કઈ સંખ્યાઓ હશે કે જેનો ક્રમિક ગુણાકાર 306 થતો હોય? એટલે અહીંયા આપણે ધારવાનું છે. શું કરવાનું છે? મારે કંઈક ધારવાનું છે. અને ધારવાનું શું છે? એક્સ. કયું ચલ ધારીશું આપણે? એક્સ. એટલે ધારો કે હું એવું કહું કે ભાઈ એક સંખ્યા 15 છે તો એના પછીની શું થાય? 16. એક સંખ્યા ધારો કે હું કહું કે ભાઈ 41 છે તો એના પછીની કઈ થાય? 42. એટલે હું જો આ પહેલી સંખ્યાને એક્સ ધારું તો એમાં મારે 1 ઉમેરવો પડે. એટલે કે 41 હોય તો 41 વત્તા 1 થાય. તો અહીંયા મારે ધારવાનું શું કે હું લખું? ધારો કે અહીં જે લખ્યું તે શબ્દ જ આપણે પકડીશું કે ભાઈ 2 ક્રમિક છે તો પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક. આપણે પ્રશ્ન નંબર ચાલીએ છીએ 1, અને તમે ચોપડીમાં જોશો તો પ્રશ્ન 2નો બીજો સ્વાધ્યાય 4.1. 4.1 ખોલો, તેમાં પ્રશ્ન 2 જુઓ અને એનો બીજો જુઓ. ચાલો ધારો કે પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક હું ધારું છું એક્સ. તો હવે આપણે લઈએ કે ભાઈ બીજો એટલે કે દ્વિતીય, બીજો લખશો તો પણ ચાલશે, દ્વિતીય ક્રમિક ધન પૂર્ણાંક બરાબર x+1. જો પાછળ કોઈ એકમ હોય તો એકમ લખવા, પણ આમાં કંઈ એકમ નથી. જેમ જેમ ચાલશે કિલોગ્રામ ને મીટર ને સેન્ટીમીટર ને ઝડપ આવશે તે મુજબ આપણે લખીશું. ચાલો એટલે આ આપણે ધારવાનું કામ આપણું પૂરું થઈ ગયું કે એક સંખ્યા એક્સ અને બીજી સંખ્યા x+1. તમે અહીંયા વાય ધારો હોય તો બી ધારી શકો, મને કંઈ વાંધો નથી. પણ વાય બરાબર કરી નાખવા એટલે તમારું એક ચલમાં ફેરવાઈ જશે. હવે શું કહે છે અહીંયા? 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર આપેલો છે 306, માટે આપણે એના મુજબ લખીશું કે ભાઈ એક્સ અને x+1 આ ગુણાકાર થાય છે 306. ચાલો તો આનું સોલ્યુશન તો હવે લઈ આવો તમે જાતે જાતે. હવે તો આવડું જ જોઈએ કે ભાઈ આનો ગુણાકાર કરે તો શું થશે? x²+x=306. ચાલો હવે 306ને હું ડાબી બાજુ લાવું એટલે x²+x-306=0. કશું ના સમજ પડે તો મસ્ત આવી રીતના તમારે આ બાજુમાં પણ બતાવી શકો છો. તમારે શું કરવાનું કે માર્જિન પાડીને બાજુમાં બતાવી દેવાનું. ચાલો હું આને 2 ભાગું, 15 2 30, 2 4 6, 5 ને 3 8 ને 1 9, એટલે કે ભાઈ 3 ભગાય છે, 3 5 15, 3 1 3, 17 4 51 અને 17. ચાલો હવે આમાં થાય આપણે શું કરવાનું છે? 306ના ભાગલા પાડવાના છે. આ નિશાની બોલે જી શીખે બોલે લડાવજો, હં લડાવજો, હં. તો આપણે અહીં શોધીએ કે ભાઈ 3 4 9 2 18, તો 18 અને 17 આ એના ભાગલા પડી ગયા. હવે આ કહી ગઈ મોટાભાઈને માન, મોટાભાઈને માન એટલે આને પ્લસ.
અને પેલી ચીક ચીકે બોલે લડાવજો હં લડાવજો હં યા લડાઈવા એટલે 18 માંથી 17 જાય તો એક આવી ગયા. હવે આનો સીધો જવાબ લખી શકું કારણ કે આની પાસે સહગુણક એક છે એટલે હું એકે ભાગીશ તો કોઈ ફરક પડશે નહીં. માટે હું લખું અહીંયા કે એક્સ વત્તા 18 અને એક્સ ઓછા 17 બરાબર 0. એટલે આપણે જે ચેતનભાઈ જેવા વિદ્યાર્થીઓ હોય આપણી પાસે એટલે એમને કહેવું જ પડે કે ભાઈ તમને એક તો ભાગલા પાડતા આવડવા જોઈએ, આ અવયવો શોધતા આવડવા જોઈએ, ભાગલા પાડો રાજ કરો એ અવયવ મળી જાય પછી તારે સીધા ની આગળ એક્સ જ લગાવવાનો ને, અહીંયા એક્સ જ લગાવવાનો, અહીં બી તારે એક્સ જ લગાવવાનો. એટલે આ સીધો જવાબ આવો, જીરો સાથે સરખાવો. હવે જીરો સાથે સરખાવીએ એટલે શું થશે, એક્સ વત્તા 18 બરાબર 0 અથવા એક્સ ઓછા 17 બરાબર 0. માટે એક્સ બરાબર એક જવાબ કેટલો થઈ ગયો, માઇનસ હતા. હવે અહીંયા શું કીધું છે, ધન પૂર્ણાંક. આ ધન પૂર્ણાંક છે એટલે શક્ય નથી, ધન પૂર્ણાંક નથી, ઋણ પૂર્ણાંક છે. અને આને આપણે સરખાવે તો એક્સ ઓછા 17 બરાબર 0, માટે એક્સ બરાબર કેટલા આવશે, 17. તો હવે જવાબ લખવો છે મારે એ પૂર્ણાંક શું હતો, તો કે ભાઈ પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક બરાબર 17 અને આપણે લખીએ કે ભાઈ દ્વિતીય ક્રમિક ધન પૂર્ણાંક 17માં એક ઉમેરે તો કેટલા થશે, 18. તો તમે આ બંનેનો ગુણાકાર કરો, 8 7 56 પાછળ 6 આવી ગયા, 306 આવશે. તો ખ્યાલ આવી ગયો અને જે જવાબ છે એને હાઈલાઇટ કરો કે ધીઝ ઇઝ માય આન્સર, બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 3. બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો પ્રશ્ન ફરીથી વાંચો. પહેલા પ્રશ્ન પૂછે કે ભાઈ સંખ્યાઓ કઈ કઈ છે, એવી સંખ્યાઓ, એવી સંખ્યાઓ જેમનો સરવાળો 27 થાય અને તે પણ કેટલી છે, 2, અને ગુણાકાર કેટલો થાય, 182 થાય. તો હવે જુઓ તમે અહીંયા કે હું અહીંયા લખું છું પ્રશ્ન નંબર આપણો 2 ચાલે છે, 2 સંખ્યા ધારવાની છે તો એક સંખ્યા હું કઈ ધારું, પહેલાં તો આ જ કન્ફ્યુઝન, કાં તો આને પકડો કાં તો આને પકડો. જો હું તમને બરાબર સમજાવું છું શું ધારવાનું, ધારો કે હું આ સરવાળો 27 એવું પકડું એટલે હું લખું કે ભાઈ આ મેં એક સંખ્યા વત્તા બીજી સંખ્યા અને એ સરવાળો કેટલો છે, 27. એકદમ સિમ્પલ વે, હું ધારો કે આને એક્સ ધારી લઉં, એક સંખ્યાને એક્સ ધારો તો શું થશે, એક્સ વત્તા બીજી સંખ્યા બરાબર 27. માટે જો બીજી સંખ્યા મારે લાવવી હોય તો શું થશે, 27 ઓછા એક્સ. બસ આ જ વસ્તુ છે, આ જ લખતા આવડું જોઈએ કે ધારો કે હું એક સંખ્યા એક્સ ધારું તો બીજી 27 ઓછા એક્સ થાય, કારણ કે 2નો સરવાળો 27 છે એટલે બીજી શોધવી હોય તો આ સરવાળામાંથી પહેલી સંખ્યાને બાદ કરવાની યાર, સિમ્પલ. હવે જો તમે આ ગુણાકારવાળો પડલો ને તો બી દાખલો થશે તમારો, આ પ્રશ્ન પાછો થશે. આપણે લખું કે ભાઈ આ એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા અને ગુણાકાર કેટલો આપેલો છે મને, 182. હવે જો મારે આ જગ્યાએ એક સંખ્યાને એક્સ મૂકું તો એક્સ ગુણ્યા બીજી સંખ્યા બરાબર 182. તમે બરાબર વિચારજો કે જો મારે બીજી સંખ્યા લખવી હોય, જો મારે બીજી સંખ્યા લખવી હોય તો 182ના છેદમાં શું થશે, એક્સ. અહીંયાથી પણ દાખલો થાય. હવે તમે કયું વિધાન પહેલું પકડો છો એનાથી બી થાય. અને હું આ દાખલાને વયવાળા કરીને બી ગણીશું, આપણે બે ચલથી બી ગણીશું. પરીક્ષામાં તમે ધારી દો કે એક સંખ્યા એક બીજી સંખ્યા હોય ધડાધડ ચાલુ થઈ ગયા અને પછી ભેરવાઈ ગયા તો, એટલે એ બી આપણે ઉકેલ લાવીશું. અને લગભગ વયવાળું તો સહેલું જ પડશે ભાઈ, તમને કન્વર્ટ કટાવવું જોઈએ. ચાલો આપણે આ મોડમાં જઈશું કે સરવાળો જો 27 એટલે એક સંખ્યા એક્સ તો બીજી 27 ઓછા એક્સ, એટલે આવા ઘણા બધા આવશે. અને આનું એપ્લિકેશન બી બધી બહુ જગ્યાએ છે. તમને એવું નહીં કે 2નો સરવાળો, ધારો કે આવું કે આ લંબચોરસ છે અને એવું કહેશે આ દાખલા આપણે પાયથાગોરસમાં બી ગણી ગયા
કે ભાઈ એની આ ક્રમિક બાજુઓનો સરવાળો કંઈક આપણે એમાં પણ ગણ્યો કે ભાઈ આ બેનો સરવાળો તમને આપી દીધો હોય કે ભાઈ એ બી વત્તા બી સી બરાબર 17 અને આવા દાખલો ગણેલો બી છે કે ભાઈ વિકર્ણનો સરવાળો જે છે ને એ સી વત્તા બી સી કે ભાઈ 26 તો આપણે કેવી રીતે ગણતા હતા કે ભાઈ વિકર્ણ તો સરખા છે વિકર્ણ તો સરખા છે એટલે કે ભાઈ આ તો 13 થઈ ગયો સરખે ભાગે વેચી લેવાનું અને સરખે ભાગે ના વેચાય ને કે લંબચોરસમાં લંબાઈઓ સરખી થોડી હોય બધી આ બે સરખી હોય પણ આપણે તો આ બેનો સરવાળો છે એટલે આપણે તરત જ કહેવાય કે હું એકને એક્સ ધારું એટલે બીજું શું થશે જોજો 17 ઓછા એક્સ એટલે અહીં અહીં એક માઇન્ડમાં તમે નાખો કે જ્યારે પણ બેનો સરવાળો આપેલો એટલે તરત જ કહેવાનું કે હું એકને એક્સ ધારું ને તો બીજો એમાંથી બાદ કરીને લખવાનું તમને કે ભાઈ બે સંખ્યાને એવા ભાગલા પાડો કે 60 થાય બે સંખ્યાને એવા ભાગલા પાડો કે 60 થાય તો હું ધારો કે એક ભાગ એક્સ છે તો બીજો 60 ઓછા એક્સ કે બેને ભેગા કરે તો પાછા 60 થવા જોઈએ ધારો કે આ બેને ભેગા કરે આ બેને ભેગા કરે તો 27 થવા જોઈએ કે એક્સ વત્તા 27 ઓછા એક્સ 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 ઉડી ગયા 27 થવા જોઈએ એ વસ્તુ છે એટલે જ્યારે કોઈ બે જણનો સરવાળો તમે કંઈક લો એકને એક્સ તો બીજો એમાંથી બાદ થાય અને જો તમે ગુણાકારવાળું પટલો તો પેલું ભાગાકારમાં જશે ખ્યાલ આવ્યો આ એક્સ ભાગાકારમાં જાય એટલે બીજી સંખ્યા મળે એટલે તમે કઈ જગ્યાએથી દાખલો ગણો છો એ જ ઇમ્પોર્ટન્ટ છે એવું નથી કે આમાં આમ ગણ્યું છે એટલે હું આવો જ ગણું અને બોર્ડમાં કોઈ પણ મેથડ તમારે ચાલે બસ તમને એ લાવતા આવડવું જોઈએ તમે એને સમજાવ્યું હોય તો બરાબર છે કે તમે અધ્ધર પદ્ધર ઠકમ ઠક કરીને ગણી કાઢો તો પછી નહીં જ ચાલે ચાલો તો આપણે અહીંયા શરૂઆત કરીશું અહીંથી કે ભાઈ સરવાળો 27 છે તો લખીશું બે સંખ્યાનો સરવાળો બરાબર 27 બરાબર અમે 27 ધાર્યો હવે લખું ધારો કે એક સંખ્યા એક્સ માટે બીજી સંખ્યા શું થશે 27 ઓછા એક્સ એટલે આ સેન્ટન્સમાંથી મને આટલું મળી ગયું હવે આપણે આગળ વધ્યા કે ભાઈ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો આપેલો છે 182 આ બંને સંખ્યાનો ગુણાકાર જુઓ ને સરવાળો 27 એનો ગુણાકાર એટલે આ બંને સંખ્યા હવે આપણી પાસે બે સંખ્યા મળી ગઈ છે એક છે એક્સ અને બીજી 27 ઓછા એક્સ એટલે હું બંનેનો ગુણાકાર કરું કે એક્સ ગુણ્યા 27 ઓછા એક્સ બરાબર 182 બસ આનો ગુણાકાર કરીએ માટે 27x ઓછા એક્સ સ્ક્વેર બરાબર 182 હવે જુઓ આ એક્સ સ્ક્વેર વાળું પદ કેવું છે માઇનસ તો આ બધાને હું કઈ બાજુ લઈ જઈ પેલી બાજુ ઘણાને છે નથી ફાવતું સાહેબ તમે આ બાજુ 0 નહીં લખો આ નહીં ફાવતું કેવું કેમ પેલી બાજુ 0 હોજો ઓકે અલ એવું કોણે કીધું કે આ બાજુ 0 એટલે આ બરાબરનો મતલબ શું છે આ બાજુ જોઈ જોવું કે પેલી બાજુ જોવું બધું સરખું જ છે એટલે એવું કંઈ નહીં અને તમારે એમ લઈ જવાના બહુ બીજું કંઈ મગજમાં નહીં કહેવાની ચાલો એક્સ સ્ક્વેર પેલી બાજુ જાય એટલે પ્લસ 27x જશે એટલે માઇનસ 27x અને 182 તો પેલી બાજુ જ હતા એટલે નિશાન ના બદલાય એક જ સિમ્પલ ચેતનભાઈને કહીએ કે ભાઈ શું થાય કે ભાઈ ભાગલા પાડવાનું રાજ કરવાનું શોધવાના ભાગલા કયા કયા બે 9 18 બે 1 2 13 17 91 અને 7 1 7 હવે શું કરવાનું ભેગા થઈને 27 આવવું જોઈએ તો હવે જો અહીં આપણે 7 2 14 લઈએ અને 13 લઈએ 14 ને 13 હવે અહીંયા કે ભેગા કરજો એટલે ભેગા કરવાના આ કે મોટા ભાઈને એમાં એટલે હું માઇનસ આપું તો પેલા માઇનસ જ આપવું પડે તો જ ભેગા થાય એટલે 27 આવી ગયા એટલે હું સીધો જવાબ લખો હવે અહીંયા કે એક્સ ઓછા 14 અને એક્સ ઓછા 13 તો હવે આપણે 0 સાથે સરખાઈ દઈએ તો શું થશે એક્સ ઓછા 14 બરાબર 0 અથવા એક્સ ઓછા 13 બરાબર 0 માટે એક્સની કિંમત 1 મળે છે 14 અને એક્સની કિંમત બીજી મળે છે 13 હજો હું એક્સની જગ્યાએ 14 લઉં એક્સની જગ્યાએ ધારો કે હું 14 લઉં તો બીજી કેટલી મળશે 27માંથી 14 જાય તો 13 ને હું ધારો કે અહીંયા 13 લઉં તો 27માંથી 14 એટલે એકબીજાની મળી ગઈ ને સંખ્યા માટે અહીં લખીશું માગેલ સંખ્યાઓ કઈ છે 13 અને 14
આ તમારો જવાબ. જો હવે મેં તમને કીધું કે ધારો કે ભૂલથી તમે ધડધડધડ ચાલવા માંડ્યા અને કહેવા માંડ્યા કે ભાઈ એક સંખ્યા છે એક્સ, બીજી સંખ્યા છે વાય, તો કશો વાંધો નહીં. તમે ધારી લીધું એક સંખ્યા એક્સ, બીજી સંખ્યા વાય, તો તમે પહેલું ઉઠાવ્યું કે ભાઈ એનો ગુણાકાર 27 છે, એટલે તમે લખ્યું કે ભાઈ એક્સ વત્તા વાય બરાબર 27. આ કંઈ ખોટું થોડું છે? તારે તમે આપી દીધું, ઓ ઓલ્લા આ તો આપણું સમીકરણ મળી ગયું કે કશો વાંધો નહીં. પછી આગળ વધ્યા કે એમનો ગુણાકાર 182 છે, એટલે તમે ગુણાકાર કરશો એક્સ ગુણ્યા વાય બરાબર 182. હવે તમારે કશું નહીં, વાય બરાબર લઈ આવવાનું. તો આ જે સમીકરણ તેમાં વાય બરાબર લખો એટલે શું થાય? 27 ઓછા એ વાયની કિંમત આમાં લખવાની કે એક્સ કાઉન્સમાં 27 ઓછા એક્સ 182 આવી ગયું. આવી ગયું એટલે તમે ગણેલો એક્સ અને વાયથી પાછા ખુશીહામાં ગયા ભિઘાતમાં, એક ચલમાં તમે આવી ગયા. એટલે અહીં આદેશ લીધો, આ આપણે આદેશ લીધો. તમે જો ધારો કે અહીંથી ગણો તો બી જવાબ આવી જાય. ધારો કે તમે કે ભાઈ આ આ દાખલાને હું ગુણાકારથી ચાલુ કરું અને સરવાળામાં લઈ જાઉં તો પણ જવાબ આવશે. ટ્રાય કરજો તમે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 3 એટલે કે સ્વાધ્યાય 4.2માં પ્રશ્ન નંબર 4, જેમના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા. હવે જો ક્રમિક આવે એટલે એક સંખ્યાને હું કહીશ એક્સ, એના પછીની એક્સ વત્તા 1. આ એક વસ્તુ આવડવી જ જોઈએ. ક્રમિક આવે એટલે તમને તરત જ લખાય. હવે હું એવું કહું કે કે ભાઈ ક્રમિક યુગ્મ સંખ્યા, ધારો કે હું કહું કે ચાલ હું પહેલાં અયુગ્મની વાત કરું. જો આ ક્રમિક સંખ્યા આપણે લઈએ, ક્રમિક સંખ્યા તો કે ભાઈ એક એક્સ, તો એના પછીની આવે એક્સ વત્તા 1, બરાબર. હવે હવે હું કહું કે ભાઈ યુગ્મ સંખ્યા, તો યુગ્મ સંખ્યા એક એક્સ, તો બીજી કઈ? એક્સ વત્તા 2. ખબર પડે છે કેમ? ધારો કે હું કહું કે ભાઈ એક સંખ્યા 13 છે, તો 13માં 1 ઉમેર એટલે 14 થાય. હું એક સંખ્યા કે એક સંખ્યા 13 છે, તો 13માં 2 ઉમેરે તો 15 થાય. 13 15 આ ક્રમિક સંખ્યા થઈ ને, પણ કઈ થઈ? અરે આ તો અયુગ્મ, યુગ્મ યુગ્મ યુગ્મની વાત છે. ધારો કે હું એક સંખ્યા લઉં કે અહીંયા 10 લઉં, તો બીજી સંખ્યા કઈ થશે? 12. 10 વત્તા 2 12, તો આ યુગ્મ થઈ ગઈ. એટલે અહીંયા એક વસ્તુ છે કે ક્રમિક હોય તો તમે આધારો, અને યુગ્મ અને અયુગ્મ કંઈ પણ આપ્યું હોય તો તમારે આધારવાનું. ઘણા છોકરા શું ધારે કે એક્સ વત્તા 1 લે અને પછી એક્સ વત્તા 3 લે. આ તો અહીંનું તો અહીંયા જ છે, આ જ વસ્તુ છે સેમ. એટલે તમે એક્સ શું લીધો એ નક્કી કરો પહેલાં, એક્સની કિંમત કઈ હશે. તો ધારો કે આ તમને અયુગ્મની વાત કરો છો, અયુગ્મ, તો તમારો એક્સ પણ શું હોવો જોઈએ? યુગ્મ હશે તો જ આ થાય. હું એક્સની કિંમત ધારો કે હું યુગ્મ લખું કોઈ 10, તો 10 વત્તા 1 એટલે કેટલા થાય? 11, અને 10 વત્તા 3 એટલે 30. તો તમે આ યુગ્મ હોય કે અયુગ્મ હોય ધારવાનું તમારું આજ રહેશે. એટલે એક નક્કી કરી લો કે જ્યારે ક્રમિક સંખ્યા હોય તો એક સંખ્યા એક્સ, બીજી એક્સ વત્તા 1, અને યુગ્મ કે યુગ્મ ગમે તે આપ્યો હોય તો એક એક્સ, તો બીજી કઈ આવશે? એક્સ વત્તા 2. તમે કોઈ પણ યુગ્મ સંખ્યા લખ નક્કી કરો, એમાં 2 ઉમેરો તો એના પછીની ક્રમિક મળવાની છે. ધારો કે હું કહું કે 10, પછી આવે 12, પછી આવે 14, પછી આવે 16, બધી ક્રમિક યુગ્મ સંખ્યા થઈ ગઈ. એટલે એક એક્સ ધારું તો બીજી શું આવે? એક્સ વત્તા 2, કે 2નો ગેપ પડ્યો ને, આ થશે એક્સ વત્તા 4, 2નો ગેપ પડ્યો. એવી રીતે ધારો કે હું અયુગ્મ લખું 9 11 13 15 અને 17, ધારો કે આને એક્સ ધારું તો આ એક્સ વત્તા 2 જ થવાનું ને. તમને શું આ 2 દેખાય ને એટલે કે યુગ્મ થઈ ગઈ એવું મગજમાં નહીં નાખતા. આ 2 દેખાય એટલે યુગ્મ નથી. આ એક્સ તમારો કયો છે એના પર છે. એક્સ અયુગ્મ હોય કોઈ, એમાં તમે 2 ઉમેરો તો એ તમારી બધી અયુગ્મ સંખ્યા જ આવશે. અને જો અહીં એક્સ યુગ્મ હોય અને તેમાં 2 ઉમેરે દેજો તો બી તમને યુગ્મ જ મળશે. એટલે અહીં ધ્યાન રાખો કે યુગ્મ હોય કે અયુગ્મ હોય ધારવાનું તો આ જ છે. અને કોઈ છોકરો જો આવી રીતના ધારશે તો પણ એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. દાખલો થશે પણ થોડો લાંબો થશે. યુગ્મ ધારશે કે ભાઈ મારી યુગ્મ, તમે કઈ બી ધારી શકો છો. અયુગ્મ ધારવી હોય ધારે કે તો આવું લખે એક્સ વત્તા 1 અને એક્સ વત્તા 3, ખોટું તો નથી જ. કારણ કે આવવાની તો છે જ ગમે ત્યારે. એ સંખ્યા ધારો કે હું અહીંયા આ એક્સ વત્તા 1 લખીએ તો એક્સ વત્તા 1માં 2 ઉમેરે તો શું આવે? એક્સ વત્તા 3 આવે. એમાં પાછા 2 ઉમેરે તો શું આવે? એક્સ વત્તા 5. એટલે એ આવવાની તો છે જ આગળ જતા, એટલે વાંધો જ નથી એમ. પણ અહીંયા કન્સેપ્ટ તમે સમજી લો એ જ મેઇન છે. ચાલો હવે આપણે અહીંયા
આપણા પ્રશ્નમાં જતા રહીએ તો શું કહે છે કે જેમના વર્ગોનો સરવાળો 365 થાય એવી અહીંયા ખાસ આપણે આને પર ફોકસ કરવાનું છે ક્રમિક ધન પૂર્ણાંક તો આપણે લખીએ ત્રીજા દાખલામાં ધારો કે ક્રમિક પ્રથમ લખવું પડશે ને પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા બરાબર શું ધારીશું એક્સ અને ક્રમિક જ છે એટલે આપણે લખીશું દ્વિતીય ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા બરાબર એક્સ વત્તા એક ચાલો તો હવે આગળ વાંચો અને જુઓ શું કહે છે જેમના વર્ગોનો સરવાળો 365 થાય એટલે આપણે આ કન્ડિશન મુજબ જઈએ કે વર્ગોનો સરવાળો બરાબર 365 કોનો વર્ગ કરવાનો છે જે સંખ્યા છે તેનો જે સંખ્યા એટલે મારી પાસે કઈ છે એક્સ એનો વર્ગ બીજી સંખ્યા છે એક્સ વત્તા એક એનો વર્ગ એનો સરવાળો મને મળે છે 365 આ સમીકરણ બન્યું અને આવું બધું તો આવ્યા જ કરશે ડગલે પગલે ચેતનભાઈ તો ગયા ચાંદલ લસરપટ્ટી ચાંદલ ખાલી બોલતા જ આવડે લખતા નથી આવડતું ચાલો હમણાં જોજો હમણાં બોલશે હા જોજો હા ચેતનભાઈ બોલો તો બોલી ભાઈ ચાંદલ શું આવશે અહીંયા ચાંદલ અબે એવું નહીં શું આવે જવાબ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર જો અહીંથી કૂદ બે ને ખોડામાં લઈને કૂદ એટલે શું આવશે બે એક્સ વત્તા એકનો વર્ગ અને 365 ચાલો માટે એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ભેગા થશે બે એક્સ સ્ક્વેર વત્તા બે એક્સ વત્તા એક પહેલાં 365 ને આપણે ડાબી બાજુ લઈ આવીએ માટે બે એક્સ સ્ક્વેર બે એક્સ ઓછા 364 બરાબર 0 બધી બેકી સંખ્યા છે આ બધી બેકી સંખ્યા છે બધી ડુબરીઓ છે એ ડુબોડીઓને ભાગીએ આપણે એ ડૂબી ડૂબડી ડૂબડી જાય ડૂબડીને ભાગ્યા ડૂબડી 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 ઘણાને ડૂબડીનો અર્થ જ નથી ખબર ડૂબડા ડૂબડી શું છે જે ખાવામાં લૂલા લપચાય ને એને ડૂબડા કહેવાય ડૂબડા એટલે હાવ ખેંચાઈ ગયેલું શરીર હોય જેનામાં કંઈ ન્યુટ્રિશનની ભરેલા હોય પોષક તત્વની ખામી હોય એને ડૂબડા કહેવાય ડૂબડા એટલે હું પટલા હક આવે ને ધારે કે ભીખારે પેલા ડૂબડા પટલા એને આપણે ડૂબડા કહીએ એમ બીજું કંઈ નહીં એનો એનો હેલ્થ જોઈને આપણે કહીએ તો અહીંયા આ બધા દૂરીઓ નીકળી ગઈ તો શું થશે હવે બે વડે ભાગી નાખ્યા તો ઝીરોને બી ભાગવાના હા કે એટલે અહીંયા એક્સ સ્ક્વેર અહીંયા એક્સ 18 દુ 36 અને 2 દુ 4 ફરી પાછા લગભગ મારા ખ્યાલથી આપણે આગળ જે પાડેલા એ જ ભાગલા બની ગયા એટલે કે 2 9 18 13 17 91 અને 7 1 7 એટલે કે 14 અને 13 જુઓ તમે તો 14 માંથી 13 જાય એટલે આ વત્તા 14 ઓછા એટલે શું આવશે આપણો જવાબ એક્સ વત્તા 14 અને એક્સ ઓછા 13 બરાબર 0 માટે એક્સ વત્તા 14 બરાબર 0 અથવા એક્સ ઓછા 13 બરાબર 0 એટલે એક જવાબ આવે -14 હવે દર વખતે જોજો ઉપર પ્રશ્ન કઈ રીતે છે એ મુજબ બાકી એવું જરૂરી નથી કે માઇનસ શક્ય નથી માઇનસ શક્ય નથી એવું કોઈ જગ્યાએ લખ્યું નથી પણ અહીંયા કહે છે કે ધન છે એટલે ધન શક્ય નથી ઋણ આવ્યું એટલે ચાલો અને એક્સ બરાબર 13 એટલે આપણે પહેલી જો ધારો કે ક્રમિક સંખ્યા હું 13 લઉં તો બીજી સંખ્યા કઈ આવશે બે એટલે આપણે જવાબ લખીએ મળતી સંખ્યાઓ 13 અને કઈ છે 14 મળે છે બરાબર એટલે આ તમારો થઈ ગયો દાખલો એટલે અહીં તમે જુઓ કે ખાસ કે હું અને કઈ રીતે ગણી શકીએ છે એ જ બહુ મહત્વનું છે તમે કહો કે આ જ દાખલાને જો હું વાયથી ગણતે તો આ દાખલાને જો વાયથી ગણતે તો શું થતે આ દાખલાને આપણે વાયથી ગણતે તો અહીંયા અહીંયા તમે ધારો કે કહે કે એક ક્રમિક સંખ્યા એક્સ અને બીજી સંખ્યા હોય તો અહીંયા આવું થઈ જતે તો હવે લોચો પડતે ને અહીંયા
એટલે અહીંયા શું થાય કે અહીં તમારી પાસે એવો ઓપ્શન જ નથી એમ. એટલે અહીંયા ક્રમિક સંખ્યા આવે છે એટલે તમારે એના પછીની ક્રમિક લઈશો તો જ તમારો મેળ પડશે. એટલે અહીંયા ગાડી તમારે વાયની જગ્યાએ લખવું પડે પાછું કે એક્સ વત્તા એક લેતા, કારણ કે ક્રમિક સંખ્યા છે એટલે ત્યાં સુધી મેળ પડતે નહીં. ચાલો એના પછીનું આપણે લઈએ, જાતે ટ્રાય કરો, જુઓ આવડી જશે. ન લખ્યું છે, જુઓ કઈ સંખ્યાઓ છે. અયુગ્મ, યુગ્મ હોય કે અયુગ્મ, ધારવાનું તો બંનેમાં સરખું જ છે. ચાલો તો આપણે ધારી લઈએ, દાખલો જુઓ તમે બરાબર શું કહે છે કે બે ક્રમિક અયુગ્મ, એક એક્સ તો એમાં બેનો ગેપ મૂકીએ એક્સ વત્તા બે, બરાબર. અયુગ્મ હોય કે યુગ્મ હોય ધારવાનું સેમ જ છે. તો લખીશું, ધારો કે, ચોથા દાખલાની વાત, ધારો કે પ્રથમ ક્રમિક કઈ અયુગ્મ ધન પૂર્ણાંક બરાબર એક્સ, અને આપણે લખીએ બીજું દ્વિતીય ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક બરાબર શું આવશે બોલો, એક્સ વત્તા બે. આ ખાસ આજ આવડવું જરૂરી છે. તો હવે આપણે આગળ લઈએ, શું કહે છે, આ સંખ્યાના વર્ગોનો સરવાળો 290 છે. ચાલો આમનો સરવાળો કેટલો છે, 290, પણ કયો વર્ગોનો. તો લખીશું, વર્ગોનો સરવાળો બરાબર 290. ચાલો તો આપણે પેલી સંખ્યા છે, પેલી સંખ્યા એનો વર્ગ લઈએ તો એક્સ સ્ક્વેર, અને એક્સ વત્તા બે આખાનો વર્ગ બરાબર 290. તો ચેતનભાઈ હવે તૈયાર થઈ ગયા છે જવાબ આપવા માટે, હમણાં જ કહેશે ચાંદલો સપાટી ચાંદલો કરવા માટે રેડી જ છે. જોજો હા, આપણે એમનો અવાજ સાંભળીએ હવે. હા બોલજો ચેતનભાઈ, એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર, વેરી ગુડ, વત્તા ચાર એક્સ વત્તા બે નો સ્ક્વેર બરાબર 290. માટે એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ભેગા થશે એટલે બે એક્સ સ્ક્વેર વત્તા ચાર એક્સ વત્તા ચાર 290ને ડાબી બાજુ લાવ્યા એ પેલી બાજુ ઝીરો થઈ ગયું. માટે બે એક્સ સ્ક્વેર વત્તા ચાર એક્સ 290માંથી ચાર જાય 286, અને ફરી પાછા આપણે ડુબડી ડુબડી વડે ભાગી નાખીએ બધાને બે ભાગીએ તો શું થશે કે ભાઈ પહેલું આવશે એક્સ સ્ક્વેર, પછી આવશે બે એક્સ, 14 2 28 42 6 143ના એવા ભાગલા પાડું 143, 4 ને 7 ને 1 8 આપણે એને 11 ભગાય છે કે નહીં ચેક કરી લઈએ. 11 1 11 અને 11 43 33 એટલે 13 1 13 લો ભાગલા પડી ગયા, એ જ જવાબ થઈ ગયો આપણો. એટલે 13 અને 11 મોટા ભાઈને માન, આ નિશાની કે મોટા ભાઈને માન, અને પેલી નિશાની કે ચીક ચીકે બોલે લડાજો હા લડાજો હા, એટલે માઇનસ. માટે આપણો જવાબ આવશે એક્સ વત્તા 13 અને બીજો છે એક્સ ઓછા 11 બરાબર 0. 0 સાથે સરખાવીએ, એક્સ વત્તા 13 બરાબર 0 અથવા એક્સ ઓછા 11 બરાબર 0, એટલે એક જવાબ આવ્યો -13. હવે ચોખ્ખું કીધું છે કેવી સંખ્યા લેવાની છે, ધન, માટે શક્ય નથી. તો બીજો જવાબ આપણો કયો છે, 11. આને કહીશું કે ભાઈ તું શક્ય છે, એટલે એક સંખ્યા એક્સ છે તો બીજી સંખ્યા કઈ આવશે, 11 2 13. માટે લખીશું કે ભાઈ મળતી સંખ્યાઓ 11 અને 13 છે, આ તમારો જવાબ બરાબર. ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. શું કહે છે જુઓ કે બે સંખ્યાઓના, અને ધ્યાન રાખજો 4.2 4.2 ના 4.3 છે અને તેનો પ્રશ્ન નંબર 7 છે. તો પાંચમો દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વખત આવશે અને સોલ્વ કરજો એને, આવા બીજા ઘણા બધા પ્રશ્નો મળશે તમને એક્સ્ટ્રા. જોઈએ આપણે, બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 અને નાની સંખ્યા અને મોટી સંખ્યા 8 ગણું છે. એટલે એક વસ્તુ કે મારે એક સંખ્યા નાની છે એક સંખ્યા મોટી છે, એટલે એક સંખ્યાને આપણે ધારીશું એક્સ તો બીજી એક સંખ્યાને એક્સ તો બીજી કંઈ સરવાળો આપ્યો છે કંઈ ના,
નથી આપ્યું. અહીં 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 જુઓ, નાની સંખ્યા મોટી સંખ્યા કરતાં 8 ગણી છે, પણ નાની સંખ્યાનો વર્ગ કરો એ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. એટલે આને એકવાર તમારે જો, આને તો હમણાં છેડવાનું જ નથી, આ મને મળી ગયું છે. ધારો કે મોટી સંખ્યાનો વર્ગ ઓછા નાની સંખ્યાનો વર્ગ બરાબર 180. અને હું લખું આવી રીતે, આવું લખાય કે ભાઈ મોટી સંખ્યા બરાબર એનો સ્ક્વેર ઓછા નાની સંખ્યાનો સ્ક્વેર બરાબર 180. એટલે આ તો આપણને કંઈક આવું મળે છે, પણ આ બીજામાં જુઓ, એટલે આમાં કોને એક્સ ધારવા કોને વાય ધારવા જો નક્કી નથી. અરે વાય બી ધારી શકે છે અને એકલો એક્સ બી લઈ શકે. એટલે જો મારે મોટી સંખ્યાને એક્સ ધારો તો નાની સંખ્યાને એમ કરે એટલે આવી પડે તમારે, પણ વર્ગમૂળમાં આવશે. તમે જુઓ આ બધું વર્ગમૂળમાં જાય. ધારો કે હું કહેલો કે આ મોટી સંખ્યા એક્સ છે, એટલે આ એક્સ સ્ક્વેર થઈ ગયું, અને આ બધું નાની સંખ્યા તો મને હજુ ખબર જ નથી, એટલે હું નાની સંખ્યાને આના એમ લઈ જાય. એટલે શું આવે, નાની સંખ્યાનો વર્ગ જે છે ને એ આટલો આવે. આવી રીતે થાય. એટલે આ બી એક રસ્તો છે. અને અહીં તમારે બીજા સેન્ટન્સમાંથી બી રસ્તો મળે. જુઓ બીજા સેન્ટન્સમાંથી કયો રસ્તો મળે જોજો. બરાબર આપણે અહીં અહીંયાથી અહીંથી ચાલુ કર્યો, જાયરું નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. એટલે હું એવું કહી દઉં કે ધારો કે મોટી સંખ્યા છે એક્સ, તો અહીંયા આ સેન્ટન્સ શું કહે છે, નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. એટલે અહીંયા આપણને કંઈક મળ્યું. જુઓ કે મોટી સંખ્યા જો હું એક્સ ધારું તો નાની સંખ્યા શું મળશે, 8x. પણ એ શું મળ્યું મને, નાની સંખ્યાનો વર્ગ. બરાબર, ના વર્ગમૂળ ના નીકળે આનું. તમે આનું વર્ગમૂળ કાઢવા જાઓ તો વર્ગમૂળમાં 8x આવે. પણ તમે જો અહીંયા વર્ગ જ પૂછ્યો છે ને, તમારે અહીંયા યુઝ કયું કરવાનું છે, વર્ગ જ યુઝ કરવાનું. એટલે આ તો તમને મને રસ્તા પર દીધા, પણ આ બધામાં છે ને સૌથી બેસ્ટ શું હશે, એક્સ ને વાય ધારવાનું છે. એક્સ ને વાય ધારશો એટલે એકદમ ઇઝી. ત્યારે ચાલ આપણે લખી લઈએ, ધારો કે મોટી સંખ્યા એક્સ નાની સંખ્યા વાય ધારી લીધું. મેં અહીં પહેલેથી નક્કી કરી દીધું. આપણે કયો દાખલો છે, આ પાંચમો. ધારો કે મોટી સંખ્યા બરાબર એક્સ અને નાની સંખ્યા બરાબર વાય. એટલે જ્યારે તમે ગૂંચવા ને કે મારે હવે કઈ જગ્યા શું ધરવાનું, તો એક્સ ને વાયમાં જતું રહેવાનું. બસ આ એક મગજમાં રાખજો કે મને કોને કયું ધરવું છે, કન્ફ્યુઝન છે એટલું તો ખબર છે કે મોટી સંખ્યા નાની સંખ્યા છે, એક્સ ને વાયમાં જતા રહેવાનું. હવે જે આપણું પહેલું સેન્ટન્સ શું કહે છે, બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે. લખીએ આપણે પહેલું, સંખ્યાના વર્ગોનો તફાવત બરાબર 180. એટલે આને કેવી રીતે લખીશું, જે સંખ્યા છે તેનો વર્ગ, આ મોટી સંખ્યાનો વર્ગ આ નાની સંખ્યાનો તફાવત એટલે બાદબાકી બરાબર કેટલા, 180. હમણાં આને લોક કરીને મૂકી દઈએ, ભાઈ હમ તેર કો બાદ મેં દેખેંગા, હમ તેર કો બાદ મેં દેખેગા, કુછ ન કુછ તો નીકળેગા જુગાડ ઉસમે સે. અબ આગે, નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. આપણે બીજું લઈએ ચાલો, કે ભાઈ નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતા શું છે, 8 ગણો. હવે અહીં ખાસ બહુ જ ફોકસ શું કરવાનું છે, આ જે છે ને એ વાય છે, ને વાયનો શું કરવાનો છે મારે, સ્ક્વેર. અહીંયા સ્ક્વેર નથી કરવાનો, અહીંયા એક્સ ધારો કે મોટી સંખ્યા એક્સ લઈએ તો એના ગુણ્યા મારે શું કરવાના છે, 8. એટલે આપણું સમીકરણ કયું બનશે, કે ભાઈ વાય સ્ક્વેર બરાબર 8x, વાય સ્ક્વેર બરાબર 8x. આનું શું આપી દઉં, 2. હવે તમે એકને બેને જુઓ, આહા અલા વાય સ્ક્વેરની જગ્યા 8x લખી દેવાના, કામ પૂરું. એટલે અહીંયા ખાલી આટલું જ કહેવાનું, એક અને બે પરથી શું લખીશું, વાય સ્ક્વેરની જગ્યા 8x. એટલે શું આવ્યું, એક્સ સ્ક્વેર ઓછા 8x બરાબર 180. જો તમારી ચોપડીમાં આવું કોઈ નવનીત બાબે આવી રીતે નહીં ગણેલું હોય, કે આપણે વાય લીધો છે, વાય તો લે જ નહીં ચોપડીવાળો, તો કે તમારે એક ચલથી છે એટલે પરીક્ષામાં થોડું કીધું હશે, તમે એક ચલથી ગણો બરાબર. અને આ ચેપ્ટરમાં બી તમે બે ચલથી ગણ, પછી એક આ એક ચલમાં જ આવી ગયા ને,
આ તમારે x માં કન્વર્ટ થઈ ગયું બધું. ચાલો 180 ને આબુજુ લઈ આવીએ માટે x² - 8x - 180 = 0 અને હવે ચેતનભાઈ તૈયાર થઈ ગયા છે આપણા અવયવ પાડવા માટે. ચાલો ડુબરી થી ભાગ્ય પહેલા તો કેટલા આવશે 90 ફરી પાછી ડુબરી 45 હવે 5 નવા 45 43 9 3 એકા 3 તો આમાંથી એવા ભાગલા પાડ લડી 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 લડીને 8 આવે એવા ભાગલા પાડો કે લડી લડીને 8 આવે શોધી આપણે. ચાલો તો 5 2 10 2 20 20 માંથી 9 જાય તો 11 નથી આવતું. લા બીજું શોધો. ચાલો બીજું શોધો 5 તાલી 15 3 2 6 2 12 લડી લડીને કેટલા આવે 3 નથી આવતું. લા હજુ કઈ બીજું શોધો. બોલો 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 3 તાલી 9 હું 15 કોણ વહેલું 3 તાલી 9 9 2 બાકી કોણ વહેજો ચેતનભાઈ બે કે જરા ડબ્બા બે ને 5 વહેધા ને હવે 18 મારી 10 જાય તો 8 આવી ગયા. હવે હું કહે છે આ નિશાની મોટા ભાઈને માન તું માઇનસ આ નિશાની કે લડાવજો હા એટલે પ્લસ તો માઇનસ 8 આવી ગયા. એટલે આપણે સીધો જવાબ લખીએ તો એક્સ ઓછા 18 અને એક્સ વત્તા 10 બરાબર 0 0 સાથે સરખાવવાના છે માટે આપણે લખીએ કે એક્સ ઓછા 18 બરાબર 0 અથવા એક્સ વત્તા 10 બરાબર 0 એટલે એક જવાબ આપણો આવશે પ્લસ 18 અને બીજો જવાબ આવશે માઇનસ 10. હવે અહીંયા શું કહે છે કંઈ એવું કીધું છે કે માઇનસ શક્ય નથી એવું. મોટી સંખ્યા નાની સંખ્યા સંખ્યાના વર્ગોનો તફાવત બંને સંખ્યાઓ શોધો એવું કંઈ કીધું છે. જુઓ ચેક કરો હવે કંઈક. તો એક સંખ્યા મને એક્સ મળી તો બીજી સંખ્યા કઈ આવશે? ચાલો ધારો કે હું આપણે લઈએ કે એક્સ તો મને મળી ગયા. ધારો કે આ લીધા મેં એક્સ બરાબર 18 તો વાય સ્ક્વેર બરાબર શું છે 8x બરાબર. વાય સ્ક્વેર બરાબર 8 એટલે 8 ગુણ્યા હું 18 મૂકું તો કેટલા થશે 144 માટે વાય બરાબર શું થશે 12. હવે અહીં પ્લસ ઓર માઇનસ એવું મારે લખવું પડે. બંને જવાબ શક્ય છે બંને જવાબ શક્ય છે. તો હવે હું જો માઇનસ 10 લઉં તો શું થશે જોજો. ધારો કે હું માઇનસ 10 લઉં તો આ તો માઇનસ 80 થઈ ગયા અને કોઈ પણ દિવસ 80 માઇનસનું વર્ગમૂળ નીકળતું નથી એટલે અહીં કહીશું કે ભાઈ તું શક્ય નથી. તો હવે આપણો જવાબ કયો આવ્યો 18 પ્લસ ઓર માઇનસ માઇનસ એ બંને જવાબ શક્ય બને. જો તમે અહીંયા માઇનસ 12 મૂકો આમાં તો બી સ્ક્વેર થવાનો છે એટલે પોસિબલ છે. અહીંયા ગાડી મૂકો તો બી સ્ક્વેર થવાનું પોસિબલ છે એટલે બંને જવાબ શક્ય છે. એટલે અહીં કહીશું કે બંને સંખ્યાઓ શોધો તો કઈ આવશે તો 18 અને 12. એમ તો એ કહી શકે કે 18 અને 12 તો છે પણ પ્લસ ઓર માઇનસ બંને બાર લખીશું. મળતી સંખ્યાઓ 18 અને 12 18 અને 12 આ તમારું થઈ ગયું આપણો કૂટ પ્રશ્નોની શરૂઆત.